press the bell icon and never miss any update. Generally, કેવું થાય વેકેશન પડે એટલે આપણે આપણા મામાના ઘેર જઈએ. મારે ત્યાં થોડું અલગ હતું. હું માસીના ત્યાં જતો હતો કેમ કે મારા માસી અમદાવાદ રહેતા હતા અને હું પાલનપુર રહેતો હતો. તો પહેલી વાર એક તે જીએસઆરટીસીની ટિકિટ બુક કરાવી હતી અને એમાં એક અજનબી જોડે એવી મુલાકાત થઈ ગઈ, પણ એ હંમેશા અજનબી જ રહ્યા. મુલાકાત જોરદાર થઈ પણ એ હંમેશા માટે અજનબી રહ્યા. તો ડૉક્ટર શરદ ઠાકરની રણમાં ખીલું ગુલાબની એક પંક્તિથી હું શરૂઆત કરીશ કે મેં કલમ ખોલી બે શબ્દ કેવળ સાંજના, મેં કલમ ખોલી બે શબ્દ કેવળ સાંજના, આંગળી કંઈક યાદો તરફડી ગઈ અચાનક. કવિતાની શરૂઆત કરીશ કે એક અજનબી આજે મળ્યા પણ યાદભરી એ સફર હતી. એક અજનબી આજે મળ્યા પણ યાદભરી એ સફર હતી. એ જુદા પડી ચાલ્યા ગયા પણ હજુ પણ એની અસર હતી. એક અજનબી આજે મળ્યા પણ યાદભરી એ સફર હતી. જુદા પડી ચાલ્યા ગયા પણ હજુ પણ એની અસર હતી. હસતા હતા ક્યારે કે બસ હાસ્ય જોતો રહી જતો. કેવી મીઠી નજર હતી, કેવી મીઠી નજર હતી. આ હતો એક સાર. હવે કહાનીનો થોડોક વિસ્તાર કે શરૂઆતથી લઈને અંત સુધીના કલાકો હતા માત્ર ત્રણ. શરૂઆતથી લઈને અંત સુધીના કલાકો હતા માત્ર ત્રણ, પણ એ સમયના સરવાળાની મને ક્યાં ખબર હતી. આંખોમાં અજબસી ચમક ને ચહેરા પર ગજબની મુસ્કાન, આંખોમાં અજબસી ચમક ને ચહેરા પર ગજબની મુસ્કાન, છાપ મૂકી ગયા એવી આગવી જેની દિલમાં હજી પણ હલચલ હતી. પૂરા રસ્તામાં એની વાતોની એક અજબસી રમઝટ, પૂરા રસ્તામાં એની વાતોની એક અજબસી રમઝટ. એની વાતોમાં હું એવો ડૂબેલો મને મારા જ હાલની જરાય સમજણ નથી. 5 મિનિટના મુલાકાતને પ્રેમ તો ન જ કહેવાય, 5 મિનિટના મુલાકાતને પ્રેમ તો ન જ કહેવાય, પણ દરિયામાં ડૂબેલો કે નદીમાં એને ડૂબેલો જ કહેવાય. લાંબી મુસાફરી એ દિવસે મને જરાક ટૂંકી લાગવા લાગી, લાંબી મુસાફરી મને એ દિવસે જરાક ટૂંકી લાગવા લાગી. ઉનાળાની ભર બપોર મને શિયાળાની શીતળ સાંજ લાગવા લાગી. કહેવાય છે જેનો શરૂઆત લખેલો છે એનો અંત પણ પહેલાથી નક્કી જ છે. કહેવાય છે જેનો શરૂઆત લખેલો છે એનો અંત પણ પહેલાથી નક્કી જ છે, પણ સાવ આવો અંત રહેશે એની મને જરાય આશા નહોતી. છૂટા પડવાના આઘાતમાં હું એવો મૂંગો થયો, છૂટા પડવાના આઘાતમાં હું એવો મૂંગો થયો. આઘાતમાં ડૂબેલો મને ના પૂછવાની પણ હિંમત નથી. બસ એક જ વિચારનું મનોમંથન ચાલ્યા કરતું દિન રાત, બસ એક જ વિચારનું મનોમંથન ચાલ્યા કરતું એવું રાત. એવી તો શું વિકટ પરિસ્થિતિ કે ના પૂછવાની પણ હિંમત નથી. પછી છેલ્લે મને આનો જવાબ મળે કે મેં નામ કેમ ના પૂછ્યું એમ એનું. એટલે મને ખબર પડી ગઈ કે જવાબ મળ્યો મને અંતે આ કવિતાના રચના થયા બાદ, જવાબ મળ્યો મને અંતે આ કવિતાના રચના થયા બાદ. એ વ્યક્તિ મારા માટે પહેલેથી જ એક અજનબી હતી.